નમસ્કાર ટી બી એ સમાજશાસ્ત્ર વિભાગ પેપર નંબર વીસ હવે જે આ પેપર નંબર વીસ છે તેમાં આપણે લોકો છેલ્લું યુનિટ છે તે ચર્ચા તેની ચર્ચા કરીશું તો છેલ્લું યુનિટ છે સામ ગ્રામીણ સામાજિક વિકાસ તો તેમાં આપણે લોકો હવે આ છેલ્લા યુનિટમાં કઈ રીતના સામાજિક વિકાસ થયો છે ગામડાનો અને કઈ રીતના હજી થઈ રહ્યો છે એમાં સ્ત્રીઓની સ્થિતિ કેવી છે બાળકોની સ્થિતિ કેવી છે તમને ગ્રામીણ સમાજમાં બાળકો સ્ત્રીઓ એ બધાનો જે દરજ્જો છે તેનો જે વિકાસ છે તે કેવા પ્રકારનો જોવા મળે છે તેના વિશેની ચર્ચા આપણે લોકોએ આ યુનિટમાં કરવાની છે તો આપણે એક 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 મુદ્દાઓ છે તેની સમજૂતી એક એક વિડીયોમાં લેતા આજે હું તમને લોકોને બે મુદ્દાઓની સમજૂતી આપીશ એક તો છે ગ્રામીણ સમાજમાં મહિલાઓનો દરજ્જો એટલે ગ્રામીણ સમાજમાં મહિલાનો દરજ્જો છે તે સામાજિક સાંસ્કૃતિક દરજ્જો કેવા પ્રકારનો છે તેનો શૈક્ષણિક દરજ્જો કેવા પ્રકારનો છે આર્થિક દરજ્જો કેવા પ્રકારનો છે અને ઔદ્યોગિક ક્ષેત્રમાં મહિલાઓનો દરજ્જો કેવો છે તે અને મહિલાઓના વિકાસ માટે શું કોઈ કાર્યનીતિની યોજના છે તે કરવામાં આવી છે તો તો આ બે છે તેની આજના આપીશ શરૂઆત કરીએ આપણે ગ્રામીણ ગ્રામીણ વિકાસ સામાજિક વિકાસનો પહેલો મુદ્દો ગ્રામીણ સમાજમાં મહિલાઓનો દરજ્જો તો પહેલાં સૌથી પહેલા તેની પૂર્વ ભૂમિકા જોઈએ કે મહિલાઓ છે ખેડૂતો છે ખેતમજૂર કારીગર કે ગૃહિણીના રૂપમાં ગ્રામીણ શ્રમિકોનો એક મોટો ફાલ છે ગ્રામીણ મહિલાઓના દરજ્જા વિશે સર્વેક્ષણ કઈ કરવામાં આવ્યું છે અને તેના ઉપરથી ખ્યાલ આવે છે કે સમાજના દરેક ક્ષેત્રમાં તેમનું નિમ્ન સ્થાન છે આથી તેમનો દરજ્જો સુધારવો જરૂરી બને છે ઓગણીસો ને એકોતેરમાં શિક્ષણ પ્રથા સમાજ કલ્યાણ મંત્રાલયમાં એક પ્રસ્તાવ અનુસાર ભારતમાં મહિલાઓના દરજ્જા વિશે સમિતિની રચના કરવામાં આવે છે સમિતિએ પોતાનો રિપોર્ટ કી ઓર ઓગણીસો ને પંચાણુંમાં ઓગણીસો ને પંચોતેરમાં રજૂ કર્યો તે વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષના રૂપમાં મનાવવામાં આવ્યું આ રિપોર્ટનું મુખ્ય યોગદાન એ રહ્યું કે તેણે વિવિધ પાસાઓ તરફ જે મહિલાઓની તરફ આપણે ધ્યાન કેન્દ્રિત નહોતું નતા કરતા તેવા પાસાઓ જે મહિલાઓ સાથે સંકળાયેલા હતા તેની તરફ આ કાયદાએ ધ્યાન દોર્યું તો ગ્રામીણ મહિલાઓનો દરજ્જો શું કહે છે એટલે ગ્રામીણ મહિલાઓનો દરજ્જો એટલે શું તો તેનું કહીએ તો આધુનિકીકરણ લોકશાહીકરણ શહેરીકરણ ઉદ્યોગીકરણ અને વિકાસ જેવી વ્યાપક પ્રક્રિયામાંથી ઊભી થયેલી જે જટિલ પ્રક્રિયા એ મહિલાઓની સ્થિતિ અને તેમના વિકાસ પર ઘણી હદ સુધી પ્રભાવ પાડ્યો છે પરંતુ તેના પ્રભાવમાં કોઈ એક સરખી પદ્ધતિ દ્વારા ઓળખાવી શકાય નહીં મહિલાઓના આવા પરિવર્તનો દિશા બંધારણ નિર્દેશો અનુસાર પુરુષો તથા મહિલાઓની ભૂમિકાના સમાન ના પરિવર્તનની દિશા પૂર્ણ કરે છે આથી મહિલાઓ જુદા જુદા વર્ગોમાં પરિવર્તનના સ્વરૂપમાં જાણવા મળે પણ જાણવા માટે પણ તેના દરજ્જાને જાણવો જરૂરી બને છે તો અહીંયા તમારી સામે ત્રણ પ્રકારના દરજ્જા તેનો સામાજિક સાંસ્કૃતિક દરજ્જો અને આર્થિક દરજ્જો કઈ પ્રકારનો આપણને ગ્રામીણ સમાજમાં જોવા મળે છે તો તેના વિશેની આપણે વાત કરીશું તો સૌથી પહેલાં આપણે જોઈએ ગ્રામીણ મહિલાઓનો જે સામાજિક સાંસ્કૃતિક દરજ્જો છે તે તેમાં ત્રણ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે પેલી છે સ્વાસ્થ્ય અને શિક્ષણના સંકેત બીજું છે મહિલાઓ સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર અને ત્રીજું છે મહિલાઓ પ્રત્યે સમાજનો દ્રષ્ટિકોણ તો પહેલો મુદ્દો આપણે જોઈએ કે મહિલાઓના સ્વાસ્થ્ય ને પ્રભાવિત કરતા કેટલાક સંકેતો છે મહિલાઓમાં ઉંચો મૃત્યુદર પુત્ર મેળવવાની ઈચ્છા અને તેના ફળ સ્વરૂપે પુત્રીઓની ઉપેક્ષા મહિલાઓના સ્તરને પ્રભાવિત કરતા અન્ય પાસાઓ છે બાળકનું વારંવાર જન્મ આપવો તથા તેના પાલનપોષણનું મહિલાના સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડતી જોવા મળે છે ગ્રામીણ મહિલાઓ શિક્ષણની દ્રષ્ટિએ પછાત છે જેની અસર તેના ભવિષ્યની બધી જ સંભાવનાઓ પર પડે છે દાખલા તરીકે 1991 વસ્તી ગણતરી પ્રમાણે ગામડામાં સાત વર્ષ પછી તેનાથી વધારે ઉંમરની મહિલાઓએ સાક્ષરતાના ટકા ઓગણત્રીસ બેતાલીસ ટકા હતો નીચો શૈક્ષણિક દરજ્જો ગ્રામીણ મહિલાઓનો પ્રભાવિત કરતા અન્ય ક્ષેત્રોમાં નકારાત્મક અસર ઉપજાવતી જોવા મળે છે આ રીતના સ્વાસ્થ્ય અને શિક્ષણના જે સંકેતો છે તેની બાબતમાં ગ્રામીણ મહિલાઓનો દરજ્જો શહેરી મહિલાઓના દરજ્જા કરતાં ઘણો નીચો છે બીજું આવે છે તેની સાથે ભેદભાવ પૂર્ણ વ્યક્તિ તો ઘરકામનો ઘરના કામકાજનો મોટા ભાગનો બોજ હજુ પણ મહિલાઓ ઉઠાવે છે સમાજ ગૃહિણીના રૂપમાં મહિલાની ભૂમિકાને મુખ્ય માને છે ગામડામાં આ માન્યતામાં વધારે ગામડામાં આ માન્યતા વધારે પ્રચલિત છે ઘરને ચલાવવાની જવાબદારી મહિલાની છે પરંતુ પૈસા સંબંધિત નિર્ણય લેવાનો અધિકાર મહિલાને આપવામાં આવતો નથી અને આ નિર્ણય પુરુષો લેતા હોય છે આ રીતના મહિલાની સાથે એટલે ગ્રામીણ સમાજની સ્ત્રીઓ સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર છે તે પણ તેનો સામાજિક સાંસ્કૃતિક દરજ્જો નીચો સૂચવે છે એમ મહિલા પ્રત્યેનો સમાજનો દ્રષ્ટિકોણ તો મહિલાઓએ કેવા કપડાં પહેરવા જોઈએ વિધવા કઈ રીતના રહેવું જોઈએ એ નિર્ણય આજે પણ રીત રિવાજના આધારે કરવામાં આવે છે પુરુષોની સમાનતામાં સ્ત્રીઓ પણ ઘણા બંધનો લાગુ પડે છે દેશના ઘણા ગ્રામીણ વિસ્તારમાં પડદા પ્રથા પ્રચલિત છે જેથી ઘણા ક્ષેત્રોમાં મહિલાઓ ભાગ લઈ શકતી નથી જેમાં પુરુષોની મહત્વની ભૂમિકા છે સામાજિક દ્રષ્ટિકોણમાં આજે પણ પુરુષ પ્રત્યે સ્ત્રી સમાનતા ભેદભાવ જોવા મળી રહ્યો છે આ રીતના તેની જે સમાજનો દ્રષ્ટિકોણ છે તે પણ મહિલા પ્રત્યેનો ભેદભાવપૂર્ણ છે આ રીતના તેનો સામાજિક સાંસ્કૃતિક દરજ્જો ઘણો નીચો જોવા મળે છે હવે આવે છે આર્થિક દરજ્જો તો આર્થિક દરજ્જો છે તે કૃષિ ભારતીય અર્થવ્યવસ્થા છે એટલે કૃષિ છે તે ભારતીય અર્થવ્યવસ્થાનો આધાર છે અને પરંપરાગત કૃષિ હવે આધુનિક કૃષિમાં પરિવર્તિત થઈ છે ટેકનોલોજીમાં પરિવર્તનના કારણે નવી કુશળતા તથા જ્ઞાનનું જરૂરિયાત પડે છે જેના ફળ સ્વરૂપે ગ્રામીણ મહિલાઓ પરંપરાગત મહિલાઓ કરતા કુશળતામાં નિરર્થક છે કૃષિ ક્ષેત્રમાં સંકટ સૌથી વધારે મહિલાઓને પ્રભાવિત કરે છે રોજગાર છે તે આર્થિક સ્તરમાં મુખ્ય માપદંડ છે પરંતુ તેમાં મહિલાઓની ભાગીદારીના આંકડા અપર્યાપ્ત બતાવવામાં આવે છે સામાન્ય રૂપથી રોજગાર તથા વિશેષ રીતે મહિલાઓ દ્વારા કરવામાં આવતા કામ

અભાવ છે તે ઉત્પન્ન કરતું હોય છે આથી તેનો આર્થિક દરજ્જો પણ ગ્રામીણ ક્ષેત્રે આપણે જોવા જઈએ તો પુરુષો કરતાં ઘણો નીચો છે હવે આવે છે ઔદ્યોગિક ક્ષેત્રમાં મહિલાઓનો દરજ્જો તો આ ક્ષેત્રમાં ખૂબ ઓછી સંખ્યામાં મહિલાઓ કામ કરે છે તેમાં કામ કરતી મહિલાઓની વધારે પ્રમાણે વિદ્યારિત ક્ષેત્રમાં છે તેમાં પણ વધારે મહિલા ક્રમિક ગ્રામીણ ઘરના ઉદ્યોગોનું કામ કરે છે આધુનિક શહેરી ઉદ્યોગોમાં મહિલાઓની ભાગીદારી ખૂબ મર્યાદિત છે ઉદ્યોગના નવા ક્ષેત્ર

તો ગ્રામીણ વિસ્તારો ગ્રામીણ મહિલાઓના વિકાસની કાર્યનીતિમાં આપણે ત્રણ મુદ્દાઓ જોવાના છે પહેલું તેની પ્રસ્તાવના પછી બંધારણીય જોગવાઈ અને મહિલાઓ માટેના વિશેષ કાર્યક્રમો તો શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી કે સ્વતંત્રતા બાદ મહિલાઓના દરજ્જામાં પરિવર્તન લાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે ભારતીય સમાજમાં મહિલાઓનો સામાજિક દરજ્જો છે તે પુરુષોની સરખામણીમાં નીચો છે સ્ત્રી પુરુષ સમોવડી બને તે માટેના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા છે આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને સ્વતંત્રતા બાદ ગ્રામીણ મહિલાઓના વિકાસ માટેની કાર્યનીતિ ઉપ પર ભાર મૂકવામાં આવ્યો છે અને તેમાં બંધારણીય જોગવાઈઓ નક્કી કરવામાં આવી છે અને આ બંધારણીય જોગવાઈઓ આ પ્રમાણે છે કે બધા નાગરિકોને સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય વિચારોની અભિવ્યક્તિ સ્વતંત્રતા તથા દરેક અવસરોની સમાનતા આપવા તથા વ્યક્તિની ગરિમા તથા રાષ્ટ્રની એકતા ટકાવી રાખીને ભાતૃત્વને પ્રોત્સાહન આપવાની વાત બંધારણમાં સ્પષ્ટપણે આપણને જોવા મળે છે ગ્રામીણ મહિલાઓના વિકાસ માટે મોટા ભાગના ચોક્કસ કાયદા નીતિ નિર્દેશક સિદ્ધાંતોની અંતર્ગત બનાવવામાં આવ્યા છે અગિયારમી યોજના સુધી મહિલાઓની વિભિન્ન સમસ્યાઓને ધ્યાનમાં રાખીને અનેક વિકાસ નીતિઓ ઘડવામાં આવી છે ભારત સરકાર દ્વારા મહિલાઓ માટે સત્યાવીસથી વધારે યોજનાઓ ચલાવવામાં આવી રહી છે આ કાર્યક્રમમાં પાંચ વર્ગોની સેવાઓ પર ભાર મૂકવામાં ઓ છે તેમાં પેલું છે રોજગાર સેવાઓ બીજું છે શિક્ષણ પ્રશિક્ષણ સેવાઓ ત્રીજું છે સહાયતા સેવાઓ ચોથું વેતન સેવાઓ અને પાંચમું કાનૂની સહાય સેવાઓ આ બધી સેવાઓ ગ્રામીણ મહિલાઓના વિકાસ માટે ખૂબ મહત્ત્વની ગણી શકાય પરંતુ તેમાં ચલાવવામાં આવેલ કાર્યક્રમોમાં આંશિક જે કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે તેમાં આંશિક સફળતા મળી છે મહિલાઓના વિકાસ સંબંધિત સમસ્યાઓના મૂળ આપણા સામાજિક આર્થિક માળખામાં જેટલા ઊંડા છે તે પ્રમાણે જુદી જુદી યોજના તથા કાર્યક્રમોમાં તેને ઓળખવામાં આવ્યા નથી મહિલાઓની જે સ્થિતિ પહેલાં હતી તે આજે પણ છે તેને માત્ર વિશેષ કાર્યક્રમોથી બદલી શકાય નહીં આ રીતે મહિલાઓના કાર્યક્રમ ચલાવવાની સાથે સાથે જે આપણે અહીંયા મહિલાઓ માટેના જે કાર્યક્રમો છે તેને હવે આપણે જોઈએ કે તેમાં પહેલો કાર્યક્રમ છે તે ભૂમિના જે કુટુંબો છે તેને વધારાની ભૂમિનું વિતરણ કરવું બીજું ભૂમિ વિતરણની બાબતમાં મહિલાઓ અને પુરુષોના નામે સંયુક્ત જમીન રાખવી ત્રીજું મહિલાઓને અધિકાર આપવા માટે ઉત્તરાધિકારના કાયદામાં પરિવર્તન લાવવું ચોથું અનુસૂચિત જાતિ અને જનજાતિની મહિલાઓ પર જમીન માલિકો દ્વારા થતા બળાત્કાર માટે કડક સજા અને કાયદા બનાવવા પાંચમું મહિલાઓને રોજગાર આપવાની વ્યવસ્થા કરવી છઠ્ઠું શ્રમના સ્થળ ઉપર રક્ષણ અને સલામતી આપવી સાતમું પુરુષો તથા મહિલાઓના વેતનોના તફાવતો દૂર કરવા આમ જે કાંઈ પણ સમસ્યાઓ છે મહિલાઓને લગતી તેને દૂર કરવા માટે અલગ અલગ યોજના ઓગણીસોને ઇઠ્યાસી બે હજારમાં તૈયાર કરવામાં આવી જેમાં આ સમસ્યા દૂર કરવા માટેની વ્યાપક ભલામણો કરવામાં આવી મહિલાઓ માટે રાષ્ટ્રીય આયોગ ઓગણીસો નેવું રચવામાં આવ્યું જે મહિલા સંગઠન ઠનો તથા મહિલા આંદોલનકારીઓના સતત પ્રયાસોના કારણે શક્ય બન્યો આયોગ મહિલાઓની સમસ્યાઓ પ્રત્યે સમગ્ર દ્રષ્ટિકોણ અપનાવશે અને સરકાર પુરુષો તથા મહિલાઓના સંબંધો સાથે સંબંધિત બધા મહત્વપૂર્ણ નીતિના મામલામાં આયોગ સાથે પરામર્શ કરશે આ આયોગનું કાર્ય તથા અધિકાર અનુસૂચિત જાતિ અને જનજાતિના આયોગની જેમ જ રહેશે આમ આપણે જે કંઈ પણ બાબતોની ચર્ચા કરી તે બાબતોને ધ્યાનમાં રાખીને કહી શકાય કે મહિલાઓના હિત માટે સંઘર્ષ કરતા લોકો સાથે સંપર્ક જાળવી રાખે અને નીચલા સ્તર પર ગ્રામીણ મહિલાઓની સમસ્યાઓને ઓળખી લેશે તો મહિલાઓના વિકાસ માટેની સરકારની કાર્યક્રમો છે તે સફળ તેને સફળતા મળશે તો આ રીતના ગ્રામીણ ક્ષેત્રે જે મહિલાઓ માટેની જે વિકાસની નીતિઓ છે કાર્યનીતિઓ તે અપનાવવામાં આવી અને તેનો દરજ્જો ગ્રામીણ સમાજમાં મહિલાઓનો દરજ્જો તેમાં સામાજિક સાંસ્કૃતિક દરજ્જો ત્યારબાદ આર્થિક દરજ્જો અને ઔદ્યોગિક ક્ષેત્રના મહિલાઓનો દરજ્જો તો આટલા બે મુદ્દાઓ છે તે તમે લોકો તૈયાર કરી લેજો હવે પછીના વિડીયોમાં એના પછીના જે બે મુદ્દાઓ છે તેની સાથે મળીશું થેન્ક યુ